नमस्कार विद्यार्थी मित्रों, विश्वग्राम विद्यापीठ विश्वग्राम शैक्षणिक संकुल वडाल यूट्यूब चैनल में आप तमाम विद्यार्थी मित्रों स्वागत है। धोरण 9 ना सामाजिक विज्ञान में प्रकरण 9 मूलभूत हकों मूलभूत फरजों अने राजनीतिना मार्गदर्शक सिद्धांतों प्रकरण की अंदर अपने छेल्ला वीडियो नी अंदर आपणे 6 हक नी आपणे चर्चा करी। नागरिकोने क्या मूलभूत हक मळ्या छे ए 6 नी चर्चा आपणे करी। आजना वीडियो नी अंदर आपणे व्यक्तिने आपवामां आवेली मूलभूत फरजो, आजे आपणे देशना नागरिक छीए तो जेम आपणे हक बंधारण नी अंदर मळ्या छे एवी रीते आपणी कई नागरिक तरीके की फरज है यनी थोड़ी चर्चा करी। आप तो मूलभूत फरजो, भारत में प्राचीन समय थी लोग हकों करता फरजों प्रत्ये वधारे सभान हता। ज्यारे बंधारण की स्थापना नहीं अने ज्यारे घणा बधा वर्षों पहेलानी वात है त्यारे दरेक नागरिक पोतानी रीते पोतानी फरज ने समझी अने फरज प्रत्ये वफादार हतो। जेम नागरिकों ने केटलाक मूलभूत हकों आपवामां आव्या तेम नागरिकों ने केटलीक मूलभूत फरजों समावेश 1976 में बंधारण में सुधारो करी अने करवामां आव्यो। फरजों समावेश मूलभूत फरजों द्वारा देशप्रेम, राष्ट्रीय भावना, केटलाक उच्च आदर्शो अने मूल्य प्रत्ये नागरिकों में जागृति लावीने राष्ट्रनी उन्नति माटे नागरिकों ने प्रतिबद्ध करवानो हेतु हतो। सौथी आपणी पहेली फरज, कोईपण कार्य आपणे करीए छीए ए कार्य राष्ट्र भावनाथी आपणे करीए ए आपणी सौथी महत्वनी फरज छे। देश प्रति आपणो प्रेम, मारा देशने कोईपण रीते आँच न आवे, मारा देशने कोईपण रीते तकलीफ न पड़े आवा प्रकारनी भावना एटले के आपणी फरज होवी जोईए। तो आ हेतुथी बंधारणनी अंदर 1976 अंदर सुधारो कर्यो। राष्ट्रनी एकता, अखंडितता अने सर्वभौमत्वना રક્ષણમાં પ્રત્યેક નાગરિક પોતાનું યથાશક્તિ યોગદાન આપે તે થકી સમાજમાં શાંતિ, સલામતી, સદભાવના, સંવાદિતા અને કોમી એકલાસની ભાવના જાળવી રાખવાનું કર્તવ્ય પ્રત્યેક નાગરિકનું દેશ અને સમાજ પ્રત્યેનું તેનું સ્મરણ કરવાનું છે કે આપણા દેશની અંદર આપણે જે નાગરિકો છીએ તમામ પ્રકારના કોઈપણ ધર્મના હોય તો આપણા દેશની અખંડિતતા, રાષ્ટ્રની એકતા જળવાઈ રહે, આપણું સર્વભૌમત્વ જે કાંઈ છે એની રક્ષણ પ્રત્યે આપણે સભાન હોવો જોઈએ, દેશમાં શાંતિ, સલામતી, સદભાવના, કોમી અખલાસ જેવી ઘણી બધી બાબતોની અંદર નાગરિક દેશ પ્રત્યે થોડોક વફાદાર રહીએ, આ માટે થઈ અને બંધારણમાં આ ફરજોની મુદ્દાને મૂકો। પાઠ્યપુસ્તકના પ્રથમ પાના પર પણ આપણી ફરજો દર્શાવવામાં આવી છે, જે આપણે પ્રતિજ્ઞા પત્ર કહીએ છીએ તે ભારત મારો દેશ છે, હું મારા રાષ્ટ્ર દેશને ચાહું છું। આ જે પ્રતિજ્ઞા પત્ર દરેક ધોરણના દરેક પાઠ્યપુસ્તકની અંદર પહેલા પેજ ઉપર આ પ્રતિજ્ઞાપત્ર એ આપણી ફરજ છે એવું આપણે બંધારણ સૂચવે છે કે આવી રીતે આપણે જીવું જીવવાનું છે રાષ્ટ્ર પ્રત્યે રાષ્ટ્ર પ્રેમ રાખીને। પહેલું એમાં બંધારણનું પાલન કરવું તેમજ બંધારણમાં વ્યક્ત થયેલ આદર્શો અને સંસ્થાઓ તથા રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજનો આદર કરવો। આપણે બંધારણમાં આ વસ્તુ સ્પષ્ટ રીતે નોંધ કરેલી છે, એમાં દરેક વ્યક્તિએ, દરેક ભારતનો દરેક નાગરિકે આપણે રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજનો આપણે આદર કરવાનો છે। આપણે ખબર છે સ્કૂલની અંદર આપણે જ્યારે રાષ્ટ્રગીત, રાષ્ટ્રગાન ગવાય છે ત્યારે આપણે કઈ રીતે એને માન આપીએ છીએ, ઊભા થઈ અને આપણે રાષ્ટ્રગાન ગાઈએ છીએ, રાષ્ટ્રગીતને પણ આપણે એવી રીતે ગાઈએ છીએ। રાષ્ટ્રધ્વજ જ્યારે ફરકતો હોય અથવા તો આપણે 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી આપણે સ્કૂલની અંદર ઉજવીએ છીએ તો ત્યારે પણ રાષ્ટ્રધ્વજને પૂરેપૂરી માન સાથે, આદર સાથે આપણે એ ઉજવણી કરીએ છીએ। બીજું, સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદાત્ત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોનો આદર કરવો અને તે અનુસાર વર્તવું। જ્યારે ભારત આઝાદ થવાનું જઈ રહ્યું હતું, સંગ્રામ જ્યારે લડાઈ રહ્યો હતો, એ સમયના તમામ વ્યક્તિઓ એણે કરેલા કાર્યો એ બધી જ વસ્તુને આપણે આદર કરવાનો છે। કોઈપણ એવા સ્વતંત્ર સેનાની છે એનો આદર કરવાનો છે,
એણે કરેલી કોઈ પણ પ્રકારનું કાર્ય છે એનું આદર કરવાનું છે. એણે કરેલું કોઈ પણ પ્રકારનું દેશ માટેનું બલિદાન આપ્યું છે, એણે કાંઈક કામ કર્યા છે, કોઈક આંદોલનો કર્યા છે, કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરી છે, આ બધા આપણા આદર્શો છે. એણે જે કંઈ પ્રવૃત્તિ કરી છે એને આપણે અનુસરી અને આપણે આપણું જીવનને જીવવાનું છે. કે ભાઈ આપણા લાલ બહાદુર શાસ્ત્રી, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, આપણા ઘણા બધા રાષ્ટ્રીય નેતાઓ, જે તે સમયના સ્વતંત્ર સેનાનીઓ, એ સંગ્રામની અંદર જે કંઈ કાર્યો કર્યા છે એ આપણા આદર્શો છે, એ આપણા એક આઈડોલ છે આપણા. અને એ જે કાર્ય કરી ગયા છે, જે કામ કર્યું છે, આપણા માટે કર્યું છે, એટલા માટે આપણો આદર્શ બની જાય છે અને આપણે એને રીતે જ અનુસરવાનું છે. રાષ્ટ્ર પ્રત્યેની ભાવના, રાષ્ટ્ર માટે તે પોતે પોતાનું જીવ ન્યોછાવર કરી દીધું, આ આપણું આદર્શ છે. તો આપણે આ રીતે રાષ્ટ્ર માટે કદાચ ગમે તે સમય આવે, ગમે તેવી પ્રકારની પરિસ્થિતિ આવે, આપણે રાષ્ટ્ર માટે કંઈક કરવું અથવા તો કરી છૂટવું એ આપણી સૌથી મહત્ત્વની આપણી માનસિકતા હોવી જોઈએ. ત્રીજું, ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું અને તેનું રક્ષણ કરવું. જે ભારત આજ અખંડિત છે, ખંડિત નથી ભારત. આપણે દરેક ધર્મ, દરેક જાતિ, દરેક કોમ, દરેક પ્રદેશ, દરેક ભાષા, દરેક પહેરવેશ, આના થકી ભારત ઓળખાય છે. અખંડિતતા નથી, આ આપણી ભારતની સૌથી મહત્ત્વની ઓળખ છે. તો આ ઓળખને આપણે ટકાવી રાખવાનું છે અને એનું રક્ષણ કરવાનું છે. જ્યારે જરૂર પડે ત્યારે અને હાકલ કરવામાં આવે ત્યારે દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા કરવા માટે તત્પર રહેવું અને ઉત્સાહભેર જોડાવું. જ્યારે એવો સમય આવે, કદાચ યુદ્ધ જેવી સમય આવે અથવા તો કોઈ પણ પ્રકારની એવી સમસ્યા આવે, તો કદાચ રાષ્ટ્રના બચાવવા માટે, રાષ્ટ્રને ઉગારવા માટે કદાચ આપણે હાકલ પડી હોય કોઈ પણ, તો આપણે એમાં ખડે પગે ઉત્સાહભેર જોડાવું. એના પછીનો મુદ્દો, ભારતના બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવનામાં વૃદ્ધિ કરવી, લોકો વચ્ચે સુસંવાદિતા સ્થાપવી અને સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનારા વ્યવહારોનો ત્યાગ કરવો. ભારતને આપણા ભાઈચારાની ભાવના આપણા દેશમાં છે અને કેળવવી જોઈએ, એમાં વૃદ્ધિ થવી જોઈએ. લોકો વચ્ચે સુસંવાદિતા સ્થાપવી, કોઈ પણ પ્રકારના ઝઘડાઓ ન થાય, સ્ત્રીઓનું ગૌરવ જળવાઈ રહે અને હાનિ ન પહોંચે, આવા પ્રકારનો આપણે વિચાર કરવો જોઈએ અને એને હાનિ ન થાય. સ્ત્રીઓના ગૌરવ હાનિ પહોંચાડનારા કોઈ પણ પ્રકારનો વ્યવહાર થતો હોય તો એને આપણે ત્યાગ કરવો. રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું. આપણો જે વારસો છે, આપણું સમૃદ્ધ વારસો છે, પછી કોઈ પણ સ્થાપત્યો હોય, શિલાલેખો હોય, આપણી સંસ્કૃતિ છે, આપણા કોઈ પણ પ્રકારના ઇમારતો હોય, આ સંસ્કૃતિ છે, આ બધી વસ્તુ આપણો વારસો છે, એનું જતન કરવું. જંગલો, સરોવરો, નદીઓ અને વન્યજીવો સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું અને સમૃદ્ધ કરવું તથા સજીવો પ્રત્યે અનુકંપા રાખવી. આ જંગલ, સરોવર, નદીઓ, વન્યજીવો, કુદરતી સંપત્તિ એ આપણી રાષ્ટ્રની સંપત્તિ છે, એના પ્રત્યે આપણે એનું રક્ષણ કરવાનું છે અને આપણે આ જીવો, સજીવો પ્રત્યે અનુકંપા, એના પ્રત્યે થોડીક લાગણી રાખવાની છે. વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ અને શોધવૃત્તિનો વિકાસ કરવો. દરેક વ્યક્તિ આજે વૈજ્ઞાનિક અભિગમ ધરાવે, આવા પ્રકારનો વિકાસ થાય દેશનો, તો આજે દેશ જે જગ્યાએ છે એનાથી કદાચ ઘણો બધો આગળ વધી જાય. ત્યારે દરેક લોકોની અંદર સંશોધનનો અભિગમ હોય, સંશોધન કરવું, નવું નવું કંઈક નવું સંશોધન કરતા રહીએ, જેથી કરીને દેશ સમગ્ર દુનિયાની અંદર એની નામના થશે. જાહેર માલ મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. જાહેર માલ મિલકત, કોઈ પણ સરકારી એવી મિલકત છે, કોઈ એવી ઇમારત છે, ઉદાહરણ તરીકે આપણો ઉપરકોટ છે, કોઈ એવા કિલ્લાઓ હોય, કોઈ એવી સ્મારકો હોય, એનું રક્ષણ કરવું, એને નહીં કે બગાડવું નહીં. દસમો મુદ્દો, વૈયક્તિક અને સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા સતત પ્રયત્ન છે જોવું, જેથી રાષ્ટ્ર પ્રગતિ અને સિદ્ધિના સોપાનો ઉત્તરોત્તર કરતો રહેશે. વૈયક્તિક એટલે આપણે પોતે, તમે જે છો તે, એને વૈયક્તિક, સિંગલ વ્યક્તિ, વ્યક્તિગત અને સામૂહિક એટલો બધો પુરુષાર્થ કરવો, એટલો બધો પ્રયત્ન કરવો જેથી કરીને રાષ્ટ્રની પ્રગતિ થાય અને દેશ ઉત્તરોત્તર વિકાસ કરતો જાય, દેશની પ્રગતિ ધીમે ધીમે ક્યાંય ક્યાંય પહોંચી શકે. તો દરેક વ્યક્તિ એવું વિચારે કે મારે એવું કંઈક કાર્ય કરવું છે કે જે રાષ્ટ્ર પ્રત્યે કંઈક મહત્ત્વનું બની છે,
ડૉક્ટરો છે, વૈજ્ઞાનિકો છે, ઇજનેરો છે, સંશોધકો છે, લેખકો છે, ઘણા બધા વ્યક્તિઓ એ પોતે રાષ્ટ્રનો એક હિસ્સો છે. રાષ્ટ્રને આગળ લઈ જવા માટેની એની ઘણી બધી મહેનત છે. વૈજ્ઞાનિકોએ પોતે ઘણા બધા સંશોધનો કરી અને આપણને આપ્યા અને એનાથી આપણે દેશ અને દુનિયાની અંદર ખૂબ જ છવાઈ ગયા. ચલો, મફત અને ફરજિયાત સાર્વત્રિક રીતે શિક્ષણ પોતાના પાલ્યને એટલે કે બાળકોને આપવું એ તેના માતા પિતાની ફરજ રહે છે. સરકાર દ્વારા એ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે પ્રાથમિક શાળાઓમાં, સરકારી પ્રાથમિક શાળાઓમાં, તો એ માતા પિતાની ફરજ છે. ફરજિયાતપણે એ બાળક સાથે ભણવા જાય, સ્કૂલે જાય અને આગળ વધે, તો સૌથી પહેલી ફરજ માતા પિતાની છે. પછી સરકાર તો એનું કાર્ય કરે જ છે, તો જ દેશની અંદરથી સાક્ષરતાનો દર ધીમે 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 ઊંચો આવશે અને આપણા દેશની અંદર સારા સારા વિદ્યાર્થીઓ સારું સારું અભ્યાસ કરી અને ક્યાં પોતપોતાનું સ્થાન મેળવશે. ભારતમાં છઠ્ઠી જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ બધી ફરજો પૈકી કેટલીક ફરજોને કાનૂની પીઠ પર છે, અમુક ફરજ છે ફરજિયાત છે પણ પીઠબળ છે. જો કદાચ એ ફરજમાં તમે ચૂકો તો આપણને સજા થઈ શકે. આને કાનૂની પીઠબળ શબ્દ કહેવાય. એનું પાલન નહીં કરનારને સજા થાય છે. નાગરિકોનું ફરજોનું પાલન કરે એ માટે તેનામાં સભાનતા અને જાગૃતતા ઊભી કરવાનો પ્રયાસ શિક્ષકોએ પ્રયત્નશીલ અને બનીને કરવો જોઈએ. સમાજમાં પ્રવર્તતા કેટલાક સામાજિક દૂષણો કે અનિષ્ટો જેવા કે અસ્પૃશ્યતા, વેઠ પ્રથા, બાળમજૂરી, સ્ત્રી શોષણ, જાતીય સતામણી, દહેજ પ્રથા, સ્ત્રી ભ્રૂણ હત્યા, કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમ સદંતર નાબૂદ થાય એ જોવાની જવાબદારી અને ફરજ નાગરિક તરીકે આપણી છે. આ બધા જ મુદ્દાની અંદર જો કોઈ પણ જગ્યાએ આ પ્રકારની પ્રવૃત્તિ થતી હોય તો સૌથી પહેલાં આપણે ધ્યાનમાં આવ્યું હોય તો આપણે એ થતાં અટકાવવાનો પ્રયાસ કરવો જોઈએ. જો કદાચ ન અટકી શકે તો આપણેથી એ પ્રયાસ શક્ય ન બને તો આપણે નજીકના પોલીસને આપણે જાણ કરી અને આપણે આ પ્રકારની પ્રવૃત્તિ બંધ કરાવવી જોઈએ. સંવેદનશીલ અને જાગૃત નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ તેનું સ્પષ્ટ દિશા સૂચન આ ફરજો આપણને આપે છે. જો ભવિષ્યના નાગરિક એવા બાળકો અને કિશોરોમાં આ ફરજોનો વ્યાપક પ્રચાર પ્રસાર થાય અને તેના મહત્ત્વ અને ઉપયોગિતાનું સતત અને સઘન શિક્ષણ આપવામાં આવે તો ભવિષ્યના નાગરિકોમાં સામાજિક અને રાષ્ટ્રીય ઉત્તરદાયિત્વની ભાવના, વિશ્વ બંધુત્વ, ન્યાય અને શોષણ વિહીન સમાજની રચનાના ઉચ્ચ આદર્શો ફળીભૂત થઈ શકે. જો આપણે આ પ્રકારની વસ્તુનો બાળકોમાં જ આવા પ્રકારનું સિંચન થાય, આપણી ફરજોનું એને શિક્ષણ મળે કે આપણી કઈ કઈ ફરજો છે, આવા પ્રકારનું માનસિકતા બાળકોમાં જ જો કેળવાય તો આપણે સમાજની અંદર ધીમે 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 ભવિષ્યની અંદર આ પ્રકારની જે પ્રવૃત્તિ થઈ રહી છે, આપણે જે અમુક પ્રકારના અસામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે એ આપણે બંધ કરી શકશું. બીજું, બાળકની અંદર અત્યારથી રાષ્ટ્રીય ભાવના કેળવાય તો વિશ્વ બંધુતા એટલે કે ભાઈચારાની ભાવના કેળવાશે અને એક આદર્શ સમાજ ભારત થઈ અને ઊભો રહેશે અને આપણે છે પણ. તો આપણી મૂળભૂત ફરજોની મહત્ત્વની વાત હતી. હવે એના પછીની વાત આપણે કરવી છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. રાજનીતિ એટલે હવે રાજકારણ શબ્દ થઈ ગયો, પરંતુ મહત્ત્વની વાત તો રાજનીતિ જ છે. બંધારણમાં રાજનીતિ જ લખ્યું છે, રાજકારણ શબ્દ લખ્યો નથી. અત્યારે જે નેતાઓ છે એ રાજકારણ રાજકીય નેતાઓ છે, પણ ખરેખર એ જે પ્રવૃત્તિ કરી રહ્યા છે એ રાજનીતિ, રાજ્યની નીતિ, રાજ્યને કેમ ચલાવવું, આ નીતિ નિયમો. હવે કેમ ચલાવવું એને માર્ગદર્શક સિદ્ધાંતો આપ્યા છે, માર્ગદર્શન આપ્યું છે. રાજનીતિ કેમ ચલાવવી તે એ જોઈએ આપણે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો સમાવેશ બંધારણના ચોથા ભાગમાં કરવામાં આવ્યો છે. આ માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ વર્તમાન અને ભાવિ કેન્દ્ર અને રાજ્ય સરકારને જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રોમાં કઈ કઈ નીતિઓ ઘડવી એ સંબંધે માર્ગદર્શન આપવાનો છે. કઈ રીતે નીતિ વિષયક નીતિઓ ઘડવી, આપણે કેવા કેવા નિયમો બનાવવા, આ આપણને માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર માહિતી મળી રહી છે. આ સિદ્ધાંતો માર્ગદર્શક છે, એનો અમલ કરવા રાજ્ય સરકારો બંધાયેલ નથી, પરંતુ નીતિ ઘડતરમાં આ સિદ્ધાંતોને કેન્દ્રમાં રાખીને નીતિઓ ઘડવાની અને તેનો અમલ કરવાની રાજ્યની નૈતિક ફરજ છે. અમુક અમુક નિયમની અંદર કદાચ રાજ્ય બંધાયેલ ન હોય પણ અમુક જે નીતિ ઘડતરની વાત આવે ત્યાં તો ફરજિયાતપણે માર્ગદર્શક સિદ્ધાંતો, બંધારણનો માર્ગદર્શક સિદ્ધાંત છે એને કેન્દ્રમાં રાખીને જ ફરજિયાતપણે રાજ્યએ એ કામગીરી કરવાની હોય છે. આ સિદ્ધાંતોનો સૌથી મહત્ત્વનો ઉદ્દેશ તમામને રાજકીય
सामाजिक तेमज आर्थिक न्याय मिली रहे तेवी समाज रत्ननी स्थापना करवानो छे। राज्यना उद्देशो अने ध्येयोनी पूर्ति माटे राज्यनी नीति घड़तरमां दिशा सूचन आपवानो छे। न्यायतंत्र द्वारा आ सिद्धांतोनो अमल करवानी जोगवाई बंधारणमां नथी। आ मूलभूत सिद्धांतोनी आपणने કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી કે તેનાથી કોઈ કાનૂની પીઠબળ મળતું નથી કે કાનૂની ઉપાયો પ્રાપ્ત થતા નથી। તેમ છતાં રાજ્યના કાયદાઓ ઘડતી વખતે તથા તેના સંચાલનમાં તે પાયાના છે। કેટલાક હકોનો સમાવેશ બંધારણમાં મૂળભૂત હકોમાં સમાવેશ કર્યો છે જે તત્કાળ આપી શકાય તેવા હતા, પરંતુ બીજા ઘણા હકોનો સમાવેશ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે જે જેમ જેમ રાજ્ય વ્યવસ્થા સદ્ધર અને મજબૂત બનતી જાય તેમ તેમ ભવિષ્યમાં આ હકો આપતા જવાનો વિચાર બંધારણમાં હતો। ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર તેનું મહત્ત્વ દર્શાવતા તેને દેશના શાસનના તેઓ પાયારૂપ સિદ્ધાંતો છે એવું જણાવ્યું હતું। આપણા બંધારણમાં રાજકીય લોકશાહી સ્થાપવાનો આપણે પ્રયાસ કર્યો છે, પરંતુ સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી છે। તો આપણા જે સિદ્ધાંતો હતા એ તમામ પ્રકારના રાજ્યોએ એ માર્ગદર્શક સિદ્ધાંતોને ધ્યાનમાં લઈ અને રાજ્યનું વહીવટ ચલાવવાની વાત એમાં કરી છે, અને સાથે સાથે આપણા દેશને મજબૂત બનાવવા માટે આપણા દેશની જે અખંડિતતા છે એને એમનામ રાખવા માટે આપણે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જે કંઈ બંધારણની અંદર વાતો કરી છે જે શાસનના પાયામાં આપણા માર્ગદર્શક સિદ્ધાંતો રાજકીય લોકશાહી સ્થાપવાનો પ્રયાસ કર્યો, પરંતુ સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વિના રાજકીય લોકશાહી અધૂરી રહે છે। સામાજિક જે સમાજની અંદર જે એક આપણી ભાવના જે કેળવણી છે અત્યારે દરેક સમાજ દરેક ધર્મ આજે આપણે ભાઈચારાની ભાવનાથી આપણે જે કામ કરી રહ્યા છીએ આ સૌથી મહત્ત્વની લોકશાહી સૌથી મહત્ત્વનો મુદ્દો કહી શકાય। એના પછી આ માર્ગદર્શક સિદ્ધાંતોને વિવિધ વિભાગોમાં દર્શાવીને જાણકારી મેળવી જોઈએ આપણે। આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો, માર્ગદર્શક સિદ્ધાંતો કેવા છે એમાં સૌથી પહેલું આર્થિક નીતિઓ। આર્થિક નીતિઓમાં ઘડતરમાં ઘણા મહત્ત્વના સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે। એમાં પહેલું સૌ નાગરિકનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સદાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું એ દરેક લોકોનું મહત્તમ એટલે ઊંચામાં ઊંચું લોકોનું કલ્યાણ થાય એવા સમાજની અંદર ભૌતિક સંસાધનો જે આપણે ભોગવી જઈએ છીએ જમીન મકાનો જે કંઈ હોય તે આર્થિક એ રીતે સમાન રીતે સરખા ભાગે અંકુશોનું વિતરણ કરવું। બીજો મુદ્દો સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનો કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગોમાં કેન્દ્રીકરણ ન થાય એવી અર્થવ્યવસ્થા રચવા રાજ્ય પ્રયાસ કરે। આજે તમે જુઓ તો સમાજની અંદર સંપત્તિ અમુક લોકો પાસે અઢળક સંપત્તિ છે, અમુક ગરીબ છે સૌ, તો આવું ન બને એ માટે રાજ્યની વ્યવસ્થા એવી હોવી જોઈએ, અર્થવ્યવસ્થા એવી પ્રકારની હોવી જોઈએ કે સમાન દરેક સમૂહ ને એક સરખું મળી રહે, દરેક કોઈ એટલું બધું ગરીબ નહીં એટલું બધું કોઈ અમીર નહીં, આવા પ્રકારનો પ્રયાસ કરવાનું આ બંધારણની અંદર આર્થિક નીતિ ઘડતર કર્યું છે। ત્રીજો મુદ્દો પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે એવા રાજ્ય પ્રયાસ કરશે, એ તો સ્વાભાવિક છે ને તે કરી પણ રહ્યા છે ને એવું વેતન પણ મળી રહ્યું છે। ચોથો મુદ્દો કામના સ્થળે તમામ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું, સ્ત્રી પુરુષો અને કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથળે એવા કામધંધા કે બિન આરોગ્ય સ્થળોએ જોખમી કાર્યો કરવા ન પડે આ પણ એક છે, પણ અત્યારે એ કોઈ પાલન કરતું નથી આ રીતે બંધારણમાં લખ્યું છે, પણ આ વસ્તુ બનતી નથી। બાળકોને ગમે તે જગ્યાએ મજૂરી કરાવે છે, મહિલાઓને પણ જોખમી કામ એવા આપી દે છે એનાથી શક્ય નથી, પરંતુ એને એની મજબૂરી છે એના હિસાબે તે કરે છે, તો આવું ન થવું જોઈએ। પાંચમો મુદ્દો
औद्योगिक એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી માટે રાજ્ય પ્રયાસ કરશે. જે કામદારો છે, જે કોઈ પણ ઉદ્યોગની અંદર કામ કરે છે, એ બધાની સહભાગીદારી આવું રાજ્ય સંચાલન કરે. પણ એ શક્ય બનશે નહીં. છઠ્ઠો મુદ્દો, બાળકોને આર્થિક લાચારીના કારણે તેમનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય તથા તે સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે તે માટે જરૂરી તકો અને સવલતો ઊભી કરવા માટે રાજ્ય ખાસ પગલાં ભરે. આજે ઘણા બધા બાળકોને પોતાની લાચારીના કારણે એનું શોષણ થાય છે, ઓછા પૈસે બાળકોને કામ પર રાખે છે, પરંતુ એવું ન બનવું જોઈએ. આવું સરકાર પગલાં ભરે તો સરકાર કંઈક કામ કરે એવું. સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી આપવા પાડવામાં આવે. કામદાર, રાજ્ય વીમાધારો, બોનસધારો, પ્રસૂતિ રજાનો ધારો, ગ્રેચ્યુટી ધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે મળે તેવા ઉદ્દેશથી ઘડવામાં આવે. આ પણ બહુ મહત્ત્વની વસ્તુ છે. બાળક જે અમુક સ્ત્રી હોય હોય પ્રસૂતિના સમયે એને રજા જોઈએ, અમુક સમય સુધી એને ઘરે રહેવું પડે, તો એ સમયે એને પૂરેપૂરી સગવડતા મળે, એનો પગાર પણ મળતો રહે, એને પૂરી સગવડતા, આરોગ્યની સુવિધા, ખોરાકની સુવિધા વગેરે જેવી વાતો, એને વીમો મળે, એને બોનસ મળે કોઈ કર્મચારીઓને, એને તમામ પ્રકારની સગવડતા મળે, આવો એક પણ નિયમ છે. એના પછી સાતમો, કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય સરકાર કરશે. કૃષિનો વિકાસ કોઈ પણ રીતે થાય, વધુ ઉત્પાદન થાય, લોકોને રોજીરોટી મળે, ખેડૂતોને ઉત્પાદન વધે, આવા પ્રકારનો પ્રયાસ સરકારે કરવાનો છે. નવા નવા બિયારણો શોધે, નવું ખાતરની સંશોધન કરે, કોઈ પણ પ્રકારના દવાઓ વગેરે, ગાયો, વાછરડાઓ, અન્ય દૂધાળા પ્રાણીઓ, ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવાના પ્રયાસો પણ સરકાર કરશે. જે દૂધાળા પશુઓ છે એનું જો સરકાર દ્વારા કોઈ એવી પ્રકારની વ્યવસ્થા થાય તો દૂધાળા પ્રાણી જે સાચવે છે એને વધુ દૂધ ઉત્પન્ન થાય અને સમાજની અંદર, દેશની અંદર જે અમુક પ્રકારની દૂધની અછત ઊભી થાય એ ન થાય. એના પછી રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે. આર્થિક કે અસમર્થતાઓના કારણે કોઈ પણ જરૂરતમંદ નાગરિકને ન્યાય મેળવવા માટે તકોનો ઇનકાર કરવામાં નહીં આવે તથા તેઓને મફત કાનૂની સહાય મળી રહે તેવો રાજ્ય પ્રબંધ કરે અને કાયદા કરશે. દરેક લોકોને, આજે દરેકને સમાન ન્યાય મળે છે, તક મળે છે. જરૂરિયાતમંદ નાગરિકો છે એને અમુક પ્રકારની મફત કાનૂની સહાય સરકાર દ્વારા, સરકારી વકીલ દ્વારા આવી પ્રકારની પણ પ્રબંધ સરકાર કરી રહી છે. તો આ આર્થિક રાજનૈતિક સિદ્ધાંતની વાત કરી. ત્યારબાદ સામાજિક નીતિમાં નીતિઓ સંબંધિત સિદ્ધાંતો. સમાજની અંદર પણ જે અમુક પ્રકારની જે પહેલાંના સમયની જે સમસ્યા હતી એ સમસ્યા બંધારણની અંદર સુધારવા માટે થઈ અને બંધારણની અંદર એ નિયમો મૂકી દીધા. એમાં જોઈએ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિઓ, વંચિત સમૂહો જેવા સમાજના નબળા વર્ગોના શૈક્ષણિક અને આર્થિક હિતોના ઉત્કર્ષ માટે રાજ્ય વિશેષ પ્રયાસો કાળજીપૂર્વક કરવાના રહેશે. આજે પછાત જ્ઞાતિઓ આપણે જે કહીએ છીએ, એ જ્ઞાતિઓનો ઉત્કર્ષ થાય શૈક્ષણિક રીતે, સામાજિક રીતે, આ માટે રાજ્ય સરકાર ઘણા બધા પ્રયાસો કરી રહી છે જેથી સામાજિક અન્યાય અને શોષણ સામે તેનું રક્ષણ થશે. તો આજે આ સમાજને પણ શિષ્યવૃત્તિ ભણવા માટે તમામ પ્રકારની સગવડતા આપી અને સમાજનો ધીમે ધીમે વિકાસ થાય આવો પ્રયાસ સરકાર કરી રહી છે. બંધારણને આધીન ભારતમાં રહેતા તમામ નાગરિકોને માટે સમાન દીવાની કાયદો ઘડવા, યુનિફોર્મ સિવિલ કોડ, ન્યાય વ્યવસ્થાનું સંચાલન કરીને સૌને ન્યાય મળી રહે એ રીતે રાજ્ય પ્રયત્ન કરશે. દરેક લોકોને, ભારતનો કોઈ પણ નાગરિક હોય, પછી કોઈ પણ ધર્મનો હોય, જાતિનો, ગરીબ હોય, અમીર હોય, દરેકને સમાન ન્યાય મળી રહે આવો પ્રકારનો પ્રયત્ન સરકાર કરશે. લગ્ન, લગ્ન વિચ્છેદ, છૂટાછેડા, ભરણ પોષણ, સગીરો, દત્તક વિધાન, વસિયત વગેરેમાં એક સરખો દીવાની કાયદો ઘડીને સામાજિક ન્યાયની દિશામાં સરકાર પગલાં ભરશે. મહત્ત્વની દીવાની કાયદામાં આ મહત્ત્વના મુદ્દાઓ હતા. આમાં તમામ લોકોને એક સરખો ન્યાય મળે આવા સરકારે પગલાં ભરવાના. રાજ્યમાં સૌ નાગરિકોને કામ કરવાનો હક પ્રાપ્ત થાય
વૃદ્ધાવસ્થા, માંદગી કે અમંગલ પ્રસંગે વિના વાંકે વેઠવી પડતી તંગીના અન્ય પ્રસંગે શિક્ષણ અને જાહેર સહાય પ્રાપ્ત થાય તે માટે અસરકારક જોગવાઈઓ કરશે. ક્યારેક એવી પ્રકારની સમય આવી જાય, વૃદ્ધ થઈ જાય, તો એને શું કરવું, એને એનું જીવન કેમ જીવવું, કોઈ એને હોય નહીં. ક્યારેક એવી માંદગી આવી જાય, ક્યારેક અઘટિત ઘટના બની, અમંગલ પ્રસંગ, કોઈનું અવસાન થાય, વિના વાંકે આવી પડેલી આર્થિક તંગી, એના માટે સરકાર ઘણી બધી જોગવાઈ કરી છે. જે ગરીબ લોકો છે એને સરકાર એવી સહાય આપે છે, વૃદ્ધાવસ્થા પેન્શન, તમને બધાને અત્યારે ખ્યાલ છે. તો આ પ્રકારની સરકારે બંધારણને આધીન આ પ્રકારની બધી જોગવાઈઓ કરેલી છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો, રાજકીય અને વિદેશી નીતિ વિષયક સિદ્ધાંતો. રાજ્ય ગ્રામ પંચાયતોની સ્થાપના કરવા માટે જરૂરી પગલાં ભરશે. તેઓ સ્વરાજના એકમ તરીકે કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકારોને આર્થિક સહાય આપશે. નાના નાના ગામડાઓ છે એમાં ગ્રામ પંચાયત હોય, સરપંચ ચૂંટણી થાય છે, એ ગ્રામ પંચાયત જરૂરી એવા પગલાં ભરે કે ભાઈ આ ગામને આવા પ્રકારના આટલા, એક બે ગામ છે તો ત્યાં એક ગ્રામ પંચાયત, બે ગામ વચ્ચેને વચાડે એક ગ્રામ પંચાયત, આવા પ્રકારની સુવિધાઓ ઊભી કરે. ત્યારબાદ એને તમામ પ્રકારની આર્થિક સહાય આપે સરકાર, રાજ્ય સરકાર, અને ગામડા તમામ રોડ રસ્તા લાઇટ જે કાંઈ પાણીની જરૂરિયાત હોય એ બધી તમામ પૂરી થાય. બીજો, રાજ્ય સેવાઓના ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે, જેથી ન્યાયાધીશો નિષ્પક્ષ, નિડર અને નિર્ભીક રીતે ન્યાય ચૂકવી શકે. ન્યાયતંત્ર કારોબારી જે કાંઈ કોઈ પણ પ્રકારનો વહીવટ ચાલે છે, ન્યાયતંત્ર સાવ અલગ છે, એને કોઈ પણ અધિકારી, કોઈ રાજકીય નેતાઓ કે કોઈ પણ સાથે કાંઈ લેવા દેવું, સ્વતંત્ર છે. એ સ્વતંત્ર છે એટલા માટે જ નિડર અને નિષ્પક્ષ કોઈ પણ પ્રકારનો નિર્ણય આપે છે. આજે કોઈ પણ જજ છે એને કોઈ વ્યક્તિની બીક નથી હોતી, એને કોઈ પણ પ્રકારની અધિકારીની પણ એને કોઈ ઓલી હોતી નથી, જેથી કરીને એ ચુકાદામાં ફેરફાર કરી શકે નહીં. આ ન્યાયતંત્ર છે એકદમ સાવ કેવું છે, સ્વતંત્ર છે, એના હિસાબે જ ન્યાય પૂરેપૂરો નિષ્પક્ષ અને નિર્દય રીતે આપી શકે છે. આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને ઉન્નતિ માટે રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને માનવપૂર્વકના સંબંધો જાળવવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારવા અને આંતરરાષ્ટ્રીય મતભેદો અને તકરારી પ્રશ્નોનું લવાદ દ્વારા શાંતિ અને નિરાકરણ લાવવાનો પ્રયત્ન રાજ્ય કરશે અને એ બાબતોને અગ્રિમ પ્રોત્સાહન આપશે. આંતરરાષ્ટ્રીય શાંતિ જળવાઈ, દરેક દેશની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ યુદ્ધ ન થાય, આંતરરાષ્ટ્રીય શાંતિ જળવાઈ રહે, દરેક દેશની સલામતી, દરેક દેશની ઉન્નતિ, રાષ્ટ્રો વચ્ચેની કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, એ તમામ પ્રકારની સમસ્યા આપણા બંધારણની અંદર લખી છે. કદાચ આવી રીતના દેશ વચ્ચે કોઈ પણ પ્રકારના ઝઘડા થયા હોય તો શું કરવું, તો આ બધા જ પ્રકારનું નિરાકરણ લઈ આવવાનો પ્રયત્ન છે તે રાજ્યએ કરવો પડશે ફરજિયાત. યુદ્ધ કરવાનું મીન્સ કે જરૂર પડે તો જ ભારતનો, દેશનો, આપણા રાષ્ટ્રનો વિકાસ થઈ શકશે. ચોથો મુદ્દો, શૈક્ષણિક અને સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને બંધારણના આરંભ થયાના 10 વર્ષની અંદર મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય એ માટે રાજ્ય પ્રયાસ કરશે, જે હવે મૂળભૂત હક તેનો છે. પહેલાંના સમયની અંદર ખાલી શરૂઆત જ્યારે થઈ બંધારણની થઈ ત્યારે 10 જ વર્ષના સમયગાળાની અંદર આ પ્રકારનો નિયમ લાગુ પડ્યો હતો કે ભાઈ બધાને ફરજિયાત શિક્ષણ આપવું. પરંતુ હવે આપણા મૂળભૂત હકની અંદર આ મુદ્દાને મૂકી દો છે, 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આવો કાયદો આપો, હક કરી નાખો, જેથી દરેકને, આજે કોઈ પણ વ્યક્તિ છે, નાનું બાળક છે, એને ફરજિયાતપણે એને શિક્ષણ મળી રહે. આવા પ્રકારની 2009ની અંદર સુધારો કરી અને અત્યારે એક હકની અંદર લઈ લીધો છે, જે આપણો સ્વતંત્રતાનો હક કહી શકાય એની અંદર એ મુદ્દો મૂકેલો છે. રાષ્ટ્રીય મહત્ત્વ તરીકે જાહેર કરાયેલા દરેક કલાત્મક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્મારકો, સ્થળો, કલાકૃતિઓ, ઇમારતોનું, પદાર્થોનું જથ્થાપ્રસંગ, લૂંટફાટ, બગાડ, વિકૃતિ, સ્થળાંતર, નિકાલ કે તેનો નાશ થતો અટકાવવાનો અને રક્ષણ કરવાની
રાજ્યની ફરજ રહેશે. આમ રાષ્ટ્રના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું યોગ્ય રીતે જતન થાય તેની જોગવાઈનો પણ ઉદ્દેશ છે. આપણો દેશની જે સંસ્કૃતિ છે, આપણી જે ઓળખ છે એ જળવાઈ રહે. ઇમારતો છે, આપણા કલાકૃતિઓ છે, આપણા સ્થળો છે, આપણી સંસ્કૃતિ છે, આપણો ઐતિહાસિક વારસો છે, એને જતન કરવાની આપણા રાજ્યની ફરજિયાત આપણી ફરજ છે. એના પછીનો પાંચમો મુદ્દો, આરોગ્ય વિષયક નીતિ સંબંધિત સિદ્ધાંતો. લોકોનું આરોગ્ય અને પોષણનું સ્તર સુધરે એ માટે રાજ્ય પ્રયાસ કરે તથા જાહેર આરોગ્ય અને જનસુખાકારી વધારવાને માટે પગલાંને રાજ્ય પોતાની પ્રાથમિક ફરજોમાં ગણશે. આજે બધાને ફરજિયાત દરેક ગામડે, લગભગ દરેક જગ્યાએ પીએચસી સેન્ટર, નાનું એવું દવાખાનું, કોઈ પણ પ્રકારની એવી નાની એવી ડિસ્પેન્સરી ઊભી કરી છે. એ આ બંધારણની સિદ્ધાંત છે. એટલા માટે લોકોની સુખાકારી સુધરે, લોકોનું આરોગ્ય સુધરે, આવા પ્રકારનું બંધારણની અંદર નોટ કરી છે. એટલા માટે સરકારે દરેક દેશના દરેક જગ્યાએ, નાના નાના ગામડાઓ હોય ત્યાં પણ આરોગ્યની સુવિધાઓ ઊભી કરેલી છે સરકારી. શું કામે? કેમ કે આ બંધારણની અંદર એ મૂકો છે મુદ્દો, એટલા માટે સરકાર આ પ્રવૃત્તિ કરી રહી છે. આરોગ્ય માટે હાનિકારક એવા કેફી પદાર્થો, પીણા, નશાયુક્ત માદક દ્રવ્યો વગેરે પર રાજ્ય પ્રતિબંધ મૂકવાનો પ્રયાસ કરશે. ઔષધિના હેતુ સિવાય માદક પીણા, ડ્રગ્સ અને નશાયુક્ત પદાર્થોના ઉપયોગ પર પ્રતિબંધ મુકાશે. આજે દરેક દેશની અંદર આવા જે નશીલા પદાર્થો છે, માદક દ્રવ્યો છે, એના પર પ્રતિબંધ રાજ્ય મૂકી શકશે, જેથી કરીને આપણું આરોગ્ય જળવાઈ રહે. પરંતુ એ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નિયમોથી ચાલી રહ્યું છે. દેશના પર્યાવરણનું રક્ષણ થાય અને તેમાં જરૂરી સુધારો થાય એ માટે રાજ્ય પ્રયાસ કરે. દેશના જંગલો અને વનસૃષ્ટિના રક્ષણ માટેનો ખાસ પ્રબંધ રાજ્ય કરે. તો આ પણ મહત્ત્વની વસ્તુ છે. તો આપણે આ પાંચે પાંચ આપણા જે આપણા માર્ગદર્શક સિદ્ધાંતોના જે મુદ્દા હતા એને આપણે જોયા, આપણી ફરજ પણ જોઈ. આગળ હવે છઠ્ઠો મુદ્દો, કામદારોને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ પ્રાપ્ત થાય તથા નવરાશની પળોમાં સામાજિક અને સાંસ્કૃતિક વિકાસની પૂરતી તકો તેઓને પૂરી પાડીને માનસિક તંદુરસ્તી પક્ષ માટે મનોરંજનની સુવિધા મળી રહે તેવા પ્રયત્નો રાજ્યોને કરવા જણાવેલ છે. કદાચ કોઈ પણ એવા કારખાનો કે કોઈ પણ પ્રકારની એવા મોટા મોટા ઉદ્યોગો હોય તો એ માટે આવી મનોરંજન માટેની સુવિધાઓ પણ ઊભી કરવાની રહેશે. કંઈક એવા ગાર્ડનો છે, કોઈ એવા મોટા મોટા બગીચાઓ છે, આવી બધી સુવિધાઓ ઊભી કરવાની સરકારને ફરજ પાડેલી છે. આમ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો હેતુ એવા સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ઊભી કરવાનો છે જેમાં શક્ય હોય એટલું સત્તાનું વિવિધ કેન્દ્રીકરણ થાય. ધાર્મિક કે જ્ઞાતિ આધારિત ભેદભાવ રહિત સમાજ રચનાનું સમતામૂલક, શોષણમુક્ત અને કલ્યાણલક્ષી સમાજ વ્યવસ્થા અને પર્યાવરણ વ્યવસ્થા સ્થાપવાનો ઉદ્દેશ છે. એટલે કે સામાજિક લોકશાહી અને આર્થિક લોકશાહીની સ્થાપવાનો છે. સામાજિક સલામતી દ્વારા સમાજના નબળા વર્ગોના ઉત્કર્ષ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અમલ રાજ્ય કરશે એવી અપેક્ષા રાખવામાં આવી છે. લોકશાહી કેવળ રાજકીય ક્ષેત્ર પૂરતી સીમિત ન રહે પણ રાજકીય, સામાજિક અને આર્થિક ક્ષેત્ર સુધી તેનું વિસ્તરણ થવું જોઈએ, જે થકી શોષણ અને અન્યાય મુક્ત એવી સમતામૂલક ન્યાયી સમાજ વ્યવસ્થાનું સ્વપ્ન સાકાર કરવાની જવાબદારી રાજ્ય સરકારને શિરે મૂકવામાં આવી છે. મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે, જ્યારે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તારે છે. મૂળભૂત હકો રાજકીય લોકશાહી સ્થાપે છે, જ્યારે સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનું ધ્યેય ધરાવે છે. તેમની વચ્ચે કોઈ વિરોધ નથી, તેઓ એકબીજાના પૂરક છે. તો આપણો આ પ્રકરણ નંબર 9 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જે અમુક અમુક મુદ્દાઓ કદાચ તમને અમુક વાક્ય કે શબ્દો કદાચ ન સમજણા હોય તો એને અન્ડરલાઇન કરી રાખજો, જેથી કરીને આપણે જ્યારે શાળા ખુલે ત્યારે આપણે એમાં ચર્ચા કરી શકીએ. તો આપણે અહીંયા પાઠને આપણે પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.